નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મજામાં ને? આજે આપણે ધોરણ 6 ની અંદર 18મો પાઠ છે સુભાષિત, તો એ ભણવાનો છે, જેમાં આપણને ઘણા બધા સુભાષિતો આપેલા છે એનો આપણે અર્થ સમજવાનો છે, એનો ભાવાર્થ સમજવાનો છે. આપણે જેમ કહીએ છીએ ને સુવિચાર, એની જેમ જ સુભાષિતો આપેલા હોય છે. સુભાષિતો એટલે સરસ રીતે કહેવાયેલો નીતિ વિચાર કહેવાય છે. સુભાષિતો બોધ પ્રેરક હોય છે, તેમાં અનુભવોનો નિચોડ હોવાથી તેમાંથી પ્રેરણા અને પ્રોત્સાહન મળે છે. અહીં સુભાષિતોમાં માનવજીવન માટે જરૂરી મૂલ્યોની વાત વિવિધ ઉદાહરણ દ્વારા કરવા મળી. તો કે સુભાષિતો એટલે હું, તો કે સરસ રીતે કહેવાયેલો એક વિચાર, નીતિ વિચાર, જે આપણને બોધ આપતો હોય એવો હોય છે, જે અનુભવોને નિચોડતો હોય છે અને તેમાંથી આપણને પ્રેરણા અને પ્રોત્સાહન મળે એવો હોય છે, જે માનવ જીવન માટે જ ખૂબ જ જરૂરી મૂલ્યો આપતો હોય છે, એવા વિવિધ ઉદાહરણો છે જે આપણને અહીં આપવામાં આવેલા છે. તો કે અહીં પહેલા સુભાષિતમાં પૃથ્વી, આકાશ અને પ્રેમના ઉદાહરણ દ્વારા પોતાના આપબળનું મહત્ત્વ દર્શાવ્યું છે. હું કહે છે પૃથ્વી, આકાશ અને પ્રેમના ઉદાહરણ દ્વારા પોતાના આપબળનું મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે. પૃથ્વી સમૂહ ન બેસણું, આભ સમૂહ ન નહીં છત્ર, પ્રેમ સમી નહીં માધુરી, આપ સમો નહીં મિત્ર. એમ હું છે કે છે કે પૃથ્વી એટલે કે ધરતીની સપાટી જેવું કોઈ આસન છે નહીં, બેસણું એટલે કોઈ આસન નથી એમ, પૃથ્વીની જેવું કોઈ આસન નથી એમ, અને આકાશ જેવું કોઈ છત નથી એમ, એટલે કે આકાશ જેવી કોઈ છત્રી, આકાશ જેવું કોઈ છત નથી, અને પ્રેમના જેવી કોઈ મીઠાશ નથી. હું કહે છે પ્રેમના જેવી કોઈ મીઠાશ નથી અને પોતાના જેવો કોઈ મિત્ર નથી. પ્રેમ જેવી મીઠાશ ક્યાંય નથી મળતી, જેવો પ્રેમ મીઠો છે એવું કોઈ વસ્તુ મીઠી લાગતી નથી, અને આપણો પોતે જ આપણો મિત્ર, આત્મા છે આપણો મિત્ર હોય છે, એટલે કે પોતાના જેવો મિત્ર કોઈ નથી એમ. એટલે આ સુભાષિતોમાં એવું કહેવામાં આવ્યું છે કે ધરતી જેવું કોઈ આસન નથી, આસન નથી એટલે કે બેસણું નથી, અને આકાશ જેવું કોઈ છત નથી, અને પ્રેમની જેવી કોઈ મીઠાશ નથી, અને પોતાના જેવો કોઈ મિત્ર નથી. અહીં બીજા સુભાષિતમાં મીઠી વાણીનો મહિમા ગવાયો છે. પોપટ અને કોયલના ઉદાહરણ દ્વારા ઓછું અને મધુર બોલવાની વાત કરી છે. કોની? પોપટ અને કોયલના ઉદાહરણ દ્વારા ઓછું બોલવું અને મધુર બોલવાની વાત કરવામાં આવી છે. પોપટ કોયલ બોલે થોડું પણ લાગે ભલું, વૃથા ગુમાવે તોલ બહુ બોલીને દેડકા. શું કહે છે? પોપટ અને કોયલ થોડું બોલે છે એટલે કે ઓછું બોલે છે, પણ કેવું બોલે છે? મીઠું લાગે છે એમ. પોપટ અને કોયલ ઓછું બોલે છે પણ મીઠું લાગે છે, અને દેડકાવું બહુ બોલે છે, સતત બોલ્યા જ કરે છે, ડાઉં 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 બોલ્યા જ કરે છે ને, કર્કશ કરી નાખે છે એમ, પોતાનું માન છે એ ગુમાવે છે. આપણે કોયલ બોલીએ તો શું કહેવી, જો કોયલ બોલી, પોપટ બોલતો હોય તો આપણે એમ કહેવી, જો પોપટ બોલ્યો એમ, કેવું સરસ બોલ્યો એમ, કેવું કોયલ સરસ બોલે છે એમ કહેવી ને, કેમ કે એ ઓછું બોલે છે, ક્યારેક ક્યારેક બોલે છે, જ્યારે દેડકા છે એ સતત બોલવા જ લાગે, ડ્રાઉન ડ્રાઉન ડ્રાઉન. એટલે આપણે એમ કહેવી છીએ, આ તો જો એક ધરા દેડકા બોલ્યા જ કરે છે, ડ્રાવ ડ્રાવ એટલે માન ગુમાવે છે. એટલે આનો અર્થ એવો થયો કે ઝાઝું બોલવું સારું છે નહીં, ઓછું બોલીએ તો આપણને માન મળે, ઝાઝું બોલવાથી આપણે માન ગુમાવીએ છીએ. અહીં ત્રીજા સુભાષિતમાં સતત પ્રયત્ન કરીને આગળ વધવાની વાત થઈ છે. જેમ ભણીને આગળ વધતા પંડિત થવાય છે, લખતા લખતા લહિયા થવાય છે, તે જ રીતે થોડું થોડું ચાલતા લાંબો પંથ કપાય છે. તો કે ત્રીજા સુભાષિતમાં હું કીધું કે સતત પ્રયત્ન કરતા રહો એમ, તો આગળ વધતા રહેશો, ભણો, ભણી ગણીને આગળ વધશો તો પંડિત થવાશે, અને લખરા લખતા લહ્યો થવાય છે એમ, થોડું થોડું ચાલતા જાઓ તો લાંબો પંથ છે એ ટૂંકો થઈ જાય છે. ભણતા પંડિત નિપજે, લખતા લહ્યો થાય, ચાર ચાર ગાંવ ચાલતા લાંબો પંથ કપાય. શું કહે છે? કે વ્યક્તિ સતત શીખતા રહેવાથી, વ્યક્તિ છે એ સતત શીખતા રહેવાથી વિદ્વાન બની જાય છે એમ, અને લખવાના સતત મહાવરાથી માણસ લહ્યો થઈ જાય છે. જે લખતા હોય ને પછી કે લહ્યો, બહુ સરસ લખે છે એમ. એવી જ રીતે ચાર ચાર ગાંવમાં એટલે કે ચાર ચાર ગાંવ આઘો રસ્તો હોય
અને આપણે એ મંજિલ સુધી પહોંચવું હોય તો થોડું થોડું ચાલતા રહેવાથી એ લાંબો પંથ છે એ કેવો થઈ જાય છે, ટૂંકો થઈ જાય છે, કપાતો જાય છે આપણે થોડું થોડું ચાલતા જઈએ છીએ તો. તો આના પરથી એમ કહેવા માંગ્યો છે કે હંમેશા પ્રયત્ન કરતો રહેવો જોઈએ, સફળતા આપણને આગળ ને આગળ મળતા જ રહેશે. હંમેશા ભણતા રહેવું જોઈએ, લખતા રહેવું જોઈએ અને મહેનત અને પરિશ્રમ કરતા રહેવું જોઈએ. અહીં ચોથા સુભાષિતમાં મિત્રનો મહિમા ગવાયો છે. વેરના બદલે વેર રાખવાથી વેર શમતું નથી, વેરના બદલે વેર રાખવાથી વેર શમતું નથી, પાપ સામે પાપ કરવાથી પાપ ટળતું નથી, મિત્રતાથી જ આ સર્વનું નિવારણ થાય છે. એમ કે આપણે એક જણાએ આપણી સાથે ખરાબ કર્યું તો એનો બદલો લેવાય નહીં, બદલાથી બદલો લેવાથી કોઈ દિવસ એ કામ છે એ સમી જતું નથી, અને પાપ ઉપર પાપ કરવાથી પાપ કોઈ દી ટળતું નથી. જ્યારે આ બધું ક્યારે થાય છે, જ્યારે મિત્રતા કરીએ તો ત્યારે થાય છે. એટલે શમેના વેર વેરથી ટળેના પાપ પાપથી, ઔષધ સર્વ દુઃખોનું મૈત્રી ભાવ સનાતન. વેર રાખવાથી વેર શાંત થતું નથી, અને પાપ સામે પાપ કરવાથી પાપ કોઈ દિવસ દૂર થતું નથી. બધા જ દુઃખોનો એકમાત્ર ઈલાજ છે કે કાયમ મૈત્રી ભાવની ભાવના રાખવી જોઈએ, હંમેશા મિત્રતા રાખવી જોઈએ. એ આપણી સાથે આ કર્યું તો આપણે બદલો લેવાને કરાય નહીં. જો આપણે એની જેવા થઈ જઈએ અને આપણે બદલો લઈએ તો એ કોઈ દિવસ શાંત થતું નથી. એ આપણી પાસે એમ સામો બદલો લે, આપણે સામો બદલો લે તો આગળ પાછું એનું નહીં વધતું જ જાય. એવી રીતે એ પાપ કર્યું તો આપણે પાપ કરવાની જરૂર છે નહીં. પાપ કરવાનો બદલો પાપ કરવાથી લઈએ તો પાપ કોઈ દિવસ મટતું નથી. પણ આ બધા દુઃખોનું એક કારણ છે મટી જવાનું કે આપણે એને મિત્રતાથી જોઈએ, મિત્રી ભાવના રાખીએ તો આપણે આ દુઃખોનું મટાડવાનું કારણ બની શકીએ છીએ, ઈલાજ બની શકીએ છીએ. હવે આવે છે છેલ્લો. અહીં પાંચમા સુભાષિતમાં પરોપકારની વાત રજૂ થઈ છે. જેમ ધૂપસળી પોતાની જાતને બાળીને સુવાસ ફેલાવે છે, તેમ છતાં પોતે મુશ્કેલી સહન કરીને બીજાને સુખી કરે છે. તો કે ધૂપ હોય પોતાની જાતને બાળીને બધે સુવાસ ફેલાવતી હોય છે, એવી જ રીતે સંતો પણ પોતે મુશ્કેલી સહન કરીને બીજાને સુખી કરતા હોય છે. એમ પરોપકારની વાત રજૂ કરવામાં આવી છે કે બીજાને સુખી કરે છે, પોતે ભલે બળે, ધૂપમાં પોતે બળતા હોય અને બીજાને સુવાસ આપતા હોય, છાંયો આપતા હોય, એવી જ રીતે પોતે છે એ સંતો છે એ પોતે મુશ્કેલી સહન કરે છે અને બીજાને સુખ આપે છે. તો આ આપણો પાઠ છે એ અહીંયા પૂરો થાય છે. સુભાષિત 18મો, તમારે શબ્દ સમજૂતી રૂઢિપ્રયોગ. હવે આવે છે ભાષા સજ્જતા. તો કે કહેવત કાવ્યની કોઈ સારી પંક્તિ કે કોઈની સુંદર ટૂંકા કથનમાં કંઈક અર્થ રહેલો હોય છે. આ અર્થ કે બોધને વિસ્તારથી સરળ ભાષામાં સમજાવવો એટલે વિચાર વિસ્તાર. વિચાર વિસ્તાર કોને કહેવાય? એ તો કે ઘણીવાર આવી પંક્તિ ટૂંકી હોય છે, તેમાં પણ એક શબ્દ વધારવાનો હોતો નથી, તેને દરેક શબ્દ ઘણો મોટો અર્થ આપી જાય છે. આવી સુંદર પંક્તિમાં કંઈક ને કંઈક બોધ, સમજણ અને ડહાપણ રહેલા હોય છે. તેને સમજીને જીવનમાં ઉતારવાથી તે આપણને વ્યવહારમાં કુશળ બનાવે છે, સારા માણસ બનાવે છે અને મનમાં આવેલા ખરાબ વિચારોને હટાવે છે. તો કે વિચાર વિસ્તાર કોને કહેવાય? તો કે એક નાની એવી પંક્તિ આપેલી છે જેમાં દરેક શબ્દમાં એક મોટો અર્થ છુપાયેલો હોય છે, જે આપણા વિચારો પ્રગટ કરતો હોય છે એને વિચાર વિસ્તાર કહેવાય છે. હવે વિચાર વિસ્તાર કરવો હોય તો આ રીતે કરે. પહેલાં એ પંક્તિ સમજી લેવી, વિચાર કરીને ત્રણ ચાર મુદ્દા નક્કી કરી નોંધી લેવાય. પંક્તિમાં રહેલા વિચારને અનુરૂપ કોઈ પ્રસંગ, કોઈ વ્યક્તિ કે આવો જ વિચાર ધરાવતી કોઈ બીજી વ્યક્તિનું ઉદાહરણ. તો કે પહેલાં પંક્તિ સમજી લઈએ, પછી એના મુદ્દા નક્કી કરી એક બાજુ લખી લેવાના, પછી એવું કોઈક ઉદાહરણ ગોતવું અથવા કોઈક વ્યક્તિની વાત કરવી. હવે આ મુદ્દાઓને વિસ્તારથી કરી તેમાં ઉદાહરણ મૂકવું, મુદ્દા પ્રમાણે ફકરા પણ પાડા અને સારા અક્ષરે લખવું. લખાણ કર્યા પછી એકવાર ધ્યાનથી વાંચી લેવું. અને અહીં વિચાર વિસ્તારનો આદર્શ નમૂનો આપ્યા છે. આપણા ઘડવડિયા બાંધવ આપણા હોજી નો વિચાર વિસ્તાર અહીં આપ્યો. પ્રયત્ન વડે જ આપણું જીવન ઘડતર થાય, માનવી પોતે જ પોતાનો ભાગ્ય વિધાતા છે એ વાત અહીં સમજવાના છે. આપણા ઘડવૈયા બાંધવ આપણે હોજી એટલે કે માનવી પોતે જ પોતાના ભાગ્ય વિધાતા છે.
તો આ તમને વિચાર વિસ્તારનું ઉદાહરણ આપ્યું છે, એ તમારે એકવાર વાંચી નાખવાનું છે. પછી તમને આપ્યો છે અભ્યાસ, તો તમારે પહેલો પ્રશ્ન છે એ એકવાર લખી નાખવાનો છે, એકવાર વિચાર વિસ્તાર લખી નાખવાનો છે. હોમવર્ક થઈ જાય એટલે ક્લાસ ટીચરના વોટ્સઅપ નંબર ઉપર સેન્ડ કરી દેવાનો છે. હવે તમારે આવતા લેક્ચરથી આપણે પૂરક વાંચન લેવાનું છે, અને હું તમને બધાને સ્વાધ્યાય પોથીની PDF મોકલું છું. એ તમારે PDF ડાઉનલોડ કરવાની, પછી એમાં સ્વાધ્યાય પોથી પૂરેલી છે, એ તમારે જાતે પૂરી નાખવાની રહેશે. હવે તમારે આવે છે પૂરક વાંચન, જેમાં આવે છે પેલું શેરીએ આવે સાદ, કાબુલી, પછી રૂપાળું મારું ગામડું, સાચી વિદ્યા અને સેવામૂર્તિ પરીક્ષિતલાલ મજબૂદાર. તો તમારે 5 પાઠ છે એ શેના આવે છે? પૂરક વાંચનના. તો હવેથી આપણે પૂરક વાંચન લઈએ એ પહેલાં તમારે પૂરક વાંચન એકવાર વાંચી નાખવાનું છે, જેમાં પહેલું પૂરક વાંચન છે શેરીએ આવે સ્વાદ. તો શેરીએ આવે સ્વાદ એ આપણે આવતા લેક્ચરમાં ભણીશું. ફરી મળીશું આવતા લેક્ચરમાં. હોમવર્ક થઈ જાય એટલે ક્લાસ ટીચરના વોટ્સઅપ નંબર ઉપર મોકલી દેવાની છે. આના પણ આપણે એક બે પાઠ ચાલશે એટલે સ્વાધ્યાય પોથીના ફોટા પાડી મોકલી દઈશ. તો ફરી મળીશું આવતા લેક્ચરમાં. આવજો બાળકો.